લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જે પક્ષ અને વિપક્ષને હવે રાજ્યના ખેડૂતો યાદ આવ્યા છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ સાણંદ ખાતે મોરચો માંડી સરકાર સામે વાયો ચડાવી છે. તો જુઓ શું છે સમગ્ર અહેવાલ. અમદાવાદના માણકોલ ગામમાં આજે ખેડૂતોની સભા યોજાઈ હતી. ખેડૂતોએ સભા યોજી માંગણી કરી હતી કે સાણંદ, બાવળા, ધોળકા અને વિરમગામ તાલુકાના ગામડાઓને કાયમી ધોરણે નર્મદા કમાન્ડમાં સમાવેશ કરવામાં આવે અને આ ગામડાના ખેડૂતોને કાયમી ધોરણે પાણી પણ આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી. અમે સરકારશ્રીમાં અમારો વિસ્તાર બાવળા, સાણંદ, વિરમગામ અને ધોળકાના અમુક ગામો જે ફતેવાડી કેનાલના કમાન્ડમાં નથી, અરે નર્મદા કેનાલના કમાન્ડમાં નથી અને ફતેવાડી કમાન્ડમાં છે, એ લોકોને નર્મદા કેનાલના કમાન્ડમાં સમાવિષ્ટ કરવા માટે ખેડૂત સંઘર્ષ સમિતિ જે આજે ખેડૂત સભા બોલાવી છે એને અમે ટેકો આપી રહ્યા છીએ અને આવતા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા એનો પોઝિટિવ નિર્ણય લેવાશે એવી મને ખાતરી છે. લાંબા સમયથી પરેશાન બની રહેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે જો ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં સાણંદ, બાવળા તાલુકામાં પ્રાથમિક શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવશે, તેમજ નેશનલ હાઈવે પર ટ્રેક્ટરોની લાઈનો કરી ભારે વિરોધ કરવામાં આવશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. નર્મદામાં કમાન્ડમાં ફતેવાડીનો સમાવેશ કરવા માંગણી કરી રહ્યા હોવા છતાં સરકાર નિર્ણય લેતી નથી અને આ વિસ્તારને ન્યાય મળતો નથી. છેલ્લા 3 વર્ષથી આ વિસ્તાર પાણી વગર દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. સતત 2 સિઝનથી અમને લાચારી મુજબ પાણી મળી રહ્યું છે. અમારો આ સામે કડક વિરોધ છે. વિસ્તારના તમામ પ્રચંડ આગેવાનો અમારી સાથે છે. અમે આ સાથે સરકારને આપના દ્વારા જણાવવા માંગીએ છીએ કે ફતેવાડી સિંચાઈ યોજનાનો નર્મદામાં સમાવેશ કરે અથવા સંત સરોવર અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા કરે અને પાછળના સાણંદ નળ સરોવરના બગોદરાથી લઈ અને કુંડલ સુધી ગામોના 32 ગામોના સિંચાઈની વ્યવસ્થા કરે. અમદાવાદ જિલ્લામાં તત્કાલ ધોરણે સરકાર આ જો નિર્ણય નહીં લે તો આગામી આ કાર્યક્રમ આંદોલનના સ્વરૂપમાં પકડાતા વાર નહીં લાગે. નીતિનભાઈને હું મળ્યો. નીતિનભાઈ કે કાનભાઈ કેમ આવ્યા? મેં કહ્યું સાહેબ પાણી માટે થઈ. કારણ કે પાણી ક્યાં શકે એટલે પાણી ક્યાં છે એવું કીધું એટલે મને એ લોકોએ મેં કહ્યું કોઈ વાંધો નહીં નીતિનભાઈ, તમે ખેડૂતો અમારા કંઈ આંદોલનો કરો તેથીમાં અમને બોલાવતા નહીં આગેવાનોનો એમ કહી હું નીકળી ગયો. પછી હવે નીતિનભાઈનો ફોન આવ્યો કે કાનભાઈ ક્યાં છો? મેં કહ્યું અહીં ગાંધીનગરમાં જ છું. કારણ કે પાણી 900 કિશોર છોડું છું. એ વખતે નીતિનભાઈ મેં કહ્યું 900 કિશોરે ના થાય, 1200 થી 1300 કિશોર પાણી છોડો તો અમારી બધી કેનોલ ચાલે. એટલે નીતિનભાઈએ ફોન કર્યો એક મંત્રીશ્રીને. એ વખતે એક અમારા ગામડાનો માણસ બેઠેલો હતો, એને કીધું કે બાપા ફોન આવ્યો તો નીતિનભાઈનો પાણી પાણી મારી કરતા હતા અને બાપુ ના પાડતા હતા કે ભૂપેન્દ્રસિંહ કે ફતેવાડી પાણી છોડવાનું નથી. વિધાનસભાની ચૂંટણી સમયે ખેડૂતોને નેતાઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમારી દરેક માંગણીઓ પૂરી કરવામાં આવશે, પરંતુ હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા ફરી ખેડૂતોને જે વાયદા આપવામાં આવ્યા હતા તે પૂરા થશે કે કેમ તે જોવું રહ્યું. કેમેરામેન રવિ જોશી સાથે મૌલિક ઉપાધ્યાય, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.